પંદરમાં કંસના જે માલધારીઓ છે અહીં એટલું બધું બધું છે, થોડુંક કઈ આપણે એને કઈ અત્યારે તો વ્યવસ્થા છે ના, એને સરિયાણ ને પાણી મીઠું પાણી ફૂલ છે અત્યારે તો, અને એને ટુકડા ને મોકર ના વિશે આપણે એલો જે પક્ષી અભયારણ્ય ક્યાં છે બસ ત્યાંથી ઓલું જોજો ભાઈ આ કોરા હું એક બંધ કરીને બેઠો છું. ગુજરાતના જે કચ્છ વિસ્તાર છે તેમાં આ વખતે જે દુષ્કાળની પરિસ્થિતિ છે તેના કારણે ત્યાંના જે માલધારીઓ છે તે તેમના પશુઓ સાથે અન્યત્ર હિજરત કરી રહ્યા છે. આવો જ એક પરિવાર છે તે પોરબંદરનું જે મકર સાગર છે કહેવાય છે તે સીમ વિસ્તાર ત્યાં પહોંચ્યો છે. તો તેઓને જ વાત કરીએ કે આ પરિવાર સાથે કેટલા પશુઓ છે, તેઓ ક્યાંથી આવ્યા છે અને અન્યત્ર કઈ જગ્યાએ તેઓ તેઓના ગામના લોકો ગયા છે. તમે આજે કયા જગ્યાએ પણ આવ્યા છો અને તમે કયું ગામ છે તમારું? અમારો અબડાસા કચ્છ વિસ્તારના અબડાસા તાલુકાના કરમટા ગામના છીએ. મારું નામ છે શંકરબુદા રબારી અને અમે અહીંયા અમારા પશુ બચાવવા પોરબંદર જિલ્લાના મોકર ગામે ની સીમમાં અમે અહીંયા વસાવટ કરી છે. તમે તમારી સાથે કેટલા પશુઓ લઈ આવ્યા છો અને કઈ રીતે અહીં પહોંચાડ્યા છે પશુને, કેટલો ખર્ચ થયો છે? અમે અમારા પશુઓ છે ને ટ્રક મારફતે લઈ આવ્યા છીએ અને અહીંયા પહોંચાડવામાં અમને 1,00,000 રૂપિયા ખર્ચો આવ્યો છે. એક ટ્રકનો અમે 20,000 રૂપિયા ભાડો 5 ટ્રક ભરી આવ્યા હતા અને હવે અમે અહીંયા રહીએ છીએ. હવે જે કરે ભગવાન. ત્યારે જે પશુઓ છે ભેંસો છે ગાયો છે એની કેટલી કિંમત થાય છે ટોટલ ખર્ચો, ટૂંકમાં કેટલાની કિંમતની? ભેંસ તો 1,00,000 ની અમારી ભેંસ હોય, 1,50,000 ની હોય અને 50,000 ની ભેંસ હોય અને 80,000 ની ભેંસ હોય, 90,000 ની હોય, અલગ અલગ કિંમતો હોય બધી ભેંસ જેવી ભેંસ. તમારી એ સરકાર પાસે શું માંગણી છે અને બીજું કે તમે અહીંયા આવ્યા છો તો બીજા જે તમારા ગામના માલધારીઓ છે આખા ગામની પરિસ્થિતિ આવી જશે તો બીજા લોકો ક્યાં ગયા છે? એ કોઈ કડી બાજુ ગયા છે, કોઈ અમદાવાદ બાજુ ગયા, કોઈ મહેસાણા ગયા, કોઈ વિરમગામ ગયા, બધા બહાર નીકળી ગયા હિજરત કરીને. અત્યારે ગામો ખાલી થઈ ગયા, અત્યારે કોઈ ગામોમાં વસ્તી જ નથી. તમારી શું માંગણી શું છે સરકાર પાસે? સરકાર પાસે એમ કહીએ કે અત્યારે તો અહીંયા નિભાવ અમે કરીએ છીએ પણ પાછળ સરકાર અમારા આમો લમણો વારે તો સારું. આપણી સાથે ખેડ વિસ્તારના આગેવાન અને ભારતીય જનતા પાર્ટીના જે કિસાન મોરચા છે તેમના મહામંત્રી લીલાભાઈ પરમાર પર છે, તેમની જોડે વાત કરીએ કે તેઓ આજે પરિવાર આવ્યો છે કચ્છનો, તેઓને કઈ રીતના મદદરૂપ થશે, સરકાર કઈ રીતના મદદરૂપ થશે, તેઓ શું રજૂઆત કરશે? લીલાભાઈ આજે પરિવાર જે આવ્યો છે કચ્છમાંથી ને ત્યાંની જે પરિસ્થિતિ જે ખરાબ છે તેને લઈને અહીંયા નિભાવવા માટે પશુઓના, તમે આ અંગે કઈ રીતના તંત્રને રજૂઆત કરશો અને શું કહેશો આને? જે કચ્છમાં આ સાલ જે વરસાદ નથી થયો અને દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે, દુષ્કાળને લઈને કચ્છના અબડાસા તાલુકામાંથી જે એક માલધારી પરિવાર આજે પોરબંદર જિલ્લાના મોકર અને ટુકડા ગામને વચ્ચે જે કલરી 2 જળાશય છે ત્યાં ઘાસચારો અને પશુઓને માટે ઘાસચારો અને પીવાનું પાણી પુષ્કળ પ્રમાણમાં હોવાથી એક પરિવાર જે અહીં પોરબંદરમાં આવ્યો છે, તો મારી આજે જ કલેક્ટર સાથે વાત થઈ છે અને સરકાર પર સતત ને સતત પશુપાલકોની ચિંતા કરે છે એટલે ભારતીય જનતા પાર્ટી વતી કિસાન મોરચા વતી આ લોકોને જે કંઈ પણ તંત્ર દ્વારા જે કંઈ પણ સુવિધાઓ કે જે કંઈ સહાય કે જે કંઈ મદદ થતી હે એ અમે કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશું. તો આ હતા લીલાભાઈ પરમાર જે આગેવાન છે, તેઓએ પણ ખાતરી આપી છે કે ક્યાંક ને ક્યાંક જે પરિવાર છે તેઓને મદદરૂપ થશે. હાલ તો આ જે કહી શકાય કે કચ્છમાંથી એક જ પરિવાર અહીં પહોંચ્યો છે,
આગળ સમય જતા હજી હજુ વધુ પરિવારો અહીં આવે તો રવાય નહીં. પ્રતિષ્ઠિલુ, પોરબંદર મિરર.